धोराजी पंचनाथ महादेव मंदिर खाते श्री मकंड बापा नो तिथि महोत्सव योजायो हतो। समस्त रावराणी चावड़ा परिवार ना सुरापुरा श्री मकंड बापा नो तिथि महोत्सव धोराजी खाते पंचनाथ महादेव ना मंदिर खाते भव्य रीते उजवा आव्यो हतो। आ समस्त आयोजन श्री मकंड बापा सेवाधाम भूखी मढ द्वारा आयोजन करवामां आव्यो हतो। दर त्रण वर्षे अधिक पुरुषोत्तम मास मां श्री मकंड बापा नी तिथि उजवाय छे। कार्यक्रम ने सफल बनावा आयोजको एक खास जहमत उठावी हती। अहेवाल कमलेश रावराणी सुल्तानपुर। मकंड बापा तिथि महोत्सव भूखी मठ द्वारा आयोजित दर त्रण वर्षे अधिक मास निमित्ते सुरापुरा श्री मकंड बापा नो तिथि महोत्सव उजवामां आवे छे। आ तिथि महोत्सव में चारेय मठना भाईओए समग्र भाईए हाजरी आपी અને બહોળી સંખ્યામાં લાભ લીધો। આગલે દિવસે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પણ સમગ્ર રાવરાણી ચાવડા પરિવારના ભાઈએ ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપીને બાપાના ગુણગાન ગાયા। દર ત્રણ વર્ષે આ મહોત્સવ ઉજવવામાં આવે છે। આ મહોત્સવ ભૂખી મઠ દ્વારા ઉજવવામાં આવે છે અને સમગ્ર ભાઈઓને ચારેય મઠના ભાઈઓને આમંત્રિત કરવામાં આવે। દર વર્ષ ત્રણ વર્ષે બાપાનો આ કાર્યક્રમ ભાવપૂર્વક ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। હું નિલેશભાઈ રાવરાણી આપને જણાવતા આનંદ થાય છે કે દર ત્રણ વર્ષે બાપાની તિથિ મહોત્સવ જે પંચનાથ ખાતે ઉજવીએ છીએ તેમાં તમામ મઢના રાવરાણી પરિવારના સભ્યો હાજર રહે છે અને ખૂબ જ મોટા પાયા કાર્યક્રમનું આયોજન અમે કરવામાં આવેલ છે। તારીખ 8/8ના રોજ સંતવાણીનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં પણ સાજિંદાઓ અને ગાયક કલાકાર લોક સાહિત્ય કલાકારોએ બાપાને ઘણા એવા ગીતોથી બિરદાવ્યા હતા। આ પ્રસંગે સંતવાણીના કાર્યક્રમ બાદ સવારની અંદર એક વિશિષ્ટ જે દર વર્ષે આપણે કરીએ છીએ વિષ્ણુ લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પણ જે પરિવારના ભાઈઓ છે બહોળી સંખ્યામાં હાજર રહી અને બાપાનું કાર્ય સિદ્ધ કર્યું અને આ તમામ કાર્યક્રમ નામી અનામી કલાકારો અને જે જ્ઞાતિ રત્ન હતા તેઓનું સન્માન આ તબક્કે કર્યું છે પ્રેસ રિપોર્ટર। આ સિવાય જે જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યો છે એ જ અભ્યર્થના સહ અસ્તુ।